સાહેબ થેન્ક યુ માગવા માટે આવ્યા છે તેથી જલારામ બાપા વીરભાઈ માનો હતો તો હાથ મોકી દે સાહેબ આ સંતોની હું તાકાત છે એટલે દુહામાં કીધું છે કે આંગળે સીધે કોઈ સ્ત્રીને તો કાપે એનો હાથ આંગળે સીધે કોઈ સ્ત્રીને જ રે આંગળે સીધે કોઈ સ્ત્રીને કાપે એનો હાથ પણ હતો હાથ હતો હાથ હોપી દે એ મારો કાઠિયા વાડે હોય પણ હતો હાથ હોપી દે અરે રે એ મારો કાઠિયા વાડે હોય હતો હાથ હોપી દે મારો કાઠિયા વાડે હોય સાહેબ આયા હરિયર ની આંખો પડે છે આયા પૂછે બાપુ રસોઈ કરી દેતા અહીંયા તમે આવો તો 3:30 વાગે તમને ખાવા મળે તો ઘર કરતા અહીં કેટલું સારું હશે એ તમે નક્કી કરી 3:30 વાગે અહીંયા મને એમ કીધું બાપુ એ 3:30 વાગે રાતના 3:30 કોઈ અહીંયા આવે તો એને ખાવા મળે આપણા ઘરે જઈને 3:30 રાતે રસોઈ બનાવવાનું કેજો મોકલી ખબર પડે બે મહેમાનને લઈને તો જાજો રાતે 3:30 અને સગાડીને એટલું તો કેજો કે રસોઈ કરના 3 જણાની પછી જે હાણસ્યુના ઘા થાય ને લોટાના ઘા થાય એ તઈ ખબર પડે આગરું છે હા નો થાય સાહેબ એટલે આયા 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 બાપુની કેટલી મહેર છે સાહેબ આયા હરિહર ની આકલ પડે છે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એમ કહેવાય છે સાહેબ અને દેવા વાળા છે આમાં દાતારો છે અને આપતા હોય તો આ બધું થાતું હોય પ્રફુલ જોશી આયા આવી કે તમે આપો પછી પ્રોગ્રામ થયો છે એવું નથી તમે પેલા આપ્યું છે પણ હવે જેને જેને 10-25 હો 500 નથી આપ્યા એમના માટે એક વિનંતી કરું છું કઈ દેવા એટલું આપજો આ દેવાનું સ્થાન છે આપવા જેવી જગ્યા છે અહીંયા હરિહર તમારા તમારા સાહેબ હાથનો એક 10 ની નોટ છૂટી જાય અને એમાંથી એક એક બે રોટલી બની જાય તમારા 10 ની નોટ ની અને એ રોટલી કોઈ અભ્યાગત આવે કોઈ સાધુ સંત આવે કોઈ ભૂખ્યો આવે એના પેટમાં એ રોટલી વહી જાય ને સાહેબ દુઆ તમારા ડેલી ખખડાવવા મળે સાહેબ દુઆ તમારી ડેલી આવે અને આવે દુઆ નું કદુઆ લાગે ખરી કે હા આ રૂપિયા તમે આપો છો આની દુઆ મળે કે હા એની દુઆ મળે સાંભળજો અને જે આપે છે એને જ મળે એ તમને કહું રેલગાડીના ડબ્બામાં એક સુરદાસ માંગતો હતો સુરદાસ કે છે કોઈ ભૂખ્યાનો વેલી છે કોઈ આ પેટ ઠારે એવો સુરદાસ આટા મારતો 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 એક ડબ્બામાં બીજા ડબ્બામાં ત્રીજા ડબ્બામાં 3 જણા હતા એક ઉપલા બાકડામાંથે હૂતેલો એક નીચે બેઠેલો એક એની બાજુમાં ઊભો હતો એટલે સુરદાસે ગુમ પાડી કે છે કોઈ છે કોઈ અલખનો બેલી છે કોઈ રામનો બેલી સુરદાસ ને 10 રૂપિયા આપે એવો છે કોઈ ડબ્બામાં ભાઈ ઉપલા બાગડે હૂતો તો ને એને દયા આવી એટલે એને 10 ની નોટ નીચે વાળાને અંબાવી કા સુરદાસ ને આપી દે સુરદાસ ને 10 ની નોટ આપી એટલે સુરદાસ દેવા એટલા આશીર્વાદ આપ્યા મારો ઠાકર મારો દાસી જીવન તને જાજુ આપે મારો બાપ મારો સંત રોહિદાસ તને જાજુ આપે તારા અભરે ભરે જે જેવા એટલા આશીર્વાદ સુરદાસે આપ્યા સાહેબ ત્રીજો વ્યક્તિ ને ઉભેલો હતો ને એણે એટલું કીધું કે સુરદાસ 10 રૂપિયા કેણે આપ્યા અને તું આશીર્વાદ બીજાને આપે છે હે સુરદાસે કીધું કોણ બોલ્યું ભાઈ તો 10 રૂપિયા બીજાના છે તું આશીર્વાદ એ બીજાને આપે છે તેથી એ રેલગાડીના ડબ્બામાં એક સુરદાસ બોલ્યા છે કે ભલા માણા હું આંધળો છું મારી દુઆ આંધળી નથી એ તો જેણે આપ્યા હશે એને ગોતી રહે મારો બાપ મારી દુઆ આંધળી નથી એટલે જેણે જેણે આપ્યા છે એની એની ડેલી ખકડાવતી દુઆ આવશે એ ફાઈનલ અહીંયા તો મેં કીધું ને એમ કા તો દી વાળે એ દીકરા કહેવાય કા ધોરી કા ધરા નહીં તો મણના ઝીંડવા ન તો ઝાકળિયા ખરા હું કાયમ માટે કહું છું કે તમારી દાતારી હોય સમર્પણ હોય દેવાની મૂર્તિ હોય બીજા માટે ખપી જવાની વૃત્તિ હોય તો ઈશ્વર ગમે ત્યાંથી તમને મદદ કરે છે કરે છે કરે છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી સાહેબ
આ પૂરણગીરી બાપુ તમને ગમે ત્યાંથી મદદ કરે સાહેબ ઈશ્વરને હું તમે હાથ કરી છે આવતો કેમ નથી એનું કારણ શું છે સાહેબ એના માટે સંત રોહિદાસ બનવું પડે ઈશ્વરને સંત રોહિદાસનો એક પ્રસંગ મને બહુ સરસ યાદ આવે છે સંત રોહિદાસ જેની દ્વારકામાં આવ્યા ને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે હાલીને આવ્યા સાહેબ પગપાળા ઉઘાડા પગે સંત રોહિદાસ દ્વારકાની માલ પર આવ્યા પણ 3000 માણસની લાઈન લાગી ગઈલી એટલે સંત રોહિદાસે નક્કી કર્યું કે હવે આ 3000 માણસની લાઈન છે આમાં મારો વારો ક્યારે આવે હાલીને આવ્યો છું હવે પગ કામ કરતા નથી લાઈનમાં ઊભો રહેવાની ટેવડ નથી સંત રોહિદાસ છે એ દ્વારકાના 3000 માણા ઊભું હતું ને એની છેલ્લે એક ઓટલો હતો એ ઓટલા માથે બેહી અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરી હતી રોહિદાસે ઓ કાળિયા ઠાકરને પ્રાર્થના કરી હતી રોહિદાસે કે જટો હોય ત્યાંથી ને હાલ જાય હવે મોડું નો કરતો બાપડા એ કાળિયા ઠાકર હાલી લાવ્યો છું પગમાં દેવડ નથી તારા સુધી ઉભો રહી અને લાઈનમાં જે તારા દર્શન નહીં કરી શકો અને તારે તો દર્શન દેવા હોય તો આયા ઓટલે આવીને દર્શન દઈ જા તો મારે તારા ખાલી દર્શન કરવા છે સાહેબ ઈ સંત રોહિદાસને દ્વારકાની માલિકોર ઈ ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર મંદિરમાંથી નીકળી અને રોહિદાસને છેલ્લે ઓટલા ઉપર દર્શન દેવા માટે દ્વારકાધીશ આવ્યો હતો બાપ અને તેથી રોહિદાસે એમ કીધું તું ભગવાન કાળિયા ઠાકરને કાય પરિબ્રહ્મ પરમાત્મા હે નોધારાના આધાર હે કાળિયા ઠાકર આ બધાય મંદિરમાં દર્શન કરવા જાય છે તું તો અહીંયા ઊભો છો મારી પાસે તેથી કાળિયા ઠાકરે એટલું કીધું હતું કે હું બધાયને દર્શન નથી દેતો બાપ કોઈ રોહિદાસ જેવા હોય કોઈ પૂરણગીરી બાપુ જેવા હોય કોઈ બાલગીરી બાપુ જેવા હોય એને હું દર્શન આપું છું ને એની ભેળો હું કાયમ માટે રહું છું જેણે છોડ્યું છે એને જ હું મળું છું બાકી છોડી નથી શકતા ને એને હું નથી મળતો છોડ્યું છે એ જ ભૂતાણા છે હમણાં ગામના 200 જણાએ નક્કી કર્યું કે પાંડવો આ કેડીએ ગયા હતા આપણે જાય પાંડવો હિમાલયની કેડી જોઈ ગયા આપણા 200 જણા ગામના કે આપણે જાય એટલે ભગવાન શિવ મળી જાય એ 200 જણા ઉપડ્યા એટલે નારદ મુનિ ને ખબર પડી હેમંતભાઈ નારદ મુનિ ને ખબર પડી મારા દીકરા 200 જણા આવે છે એટલે ભગવાન શિવ પાસે જાય અને શિવ સમાધિમાં બેઠા બેઠા શિવને કીધું જાગો એ જાગો આ મુલા ગામના આવે હે કે 200 જણા એટલે ભગવાન શિવે કીધું કે એને પાસા વાળો મૂળ તો દોલત હાટું જ આવતા હોય બીજું કઈ હોય નહીં એટલે નારદ મુનિ ત્યાં હીરા મોટી અને ઝવેરાત ના ત્યાં ભંડાર ખોલી દીધા ઓ ભાઈ એમાં 100 જણા રોકાઈ ગયા કે આયા એટલું બધું મળી જતું હોય શિવ નું હું આપણે કામ આ હાટું આપણે જાતા એ મારા દીકરા ત્યાં રોકાઈ ગયા 100 જણા બીજા જાતા હતા શિવ ને નારદે કીધું ભગવાન હજી 100 જણા આવે છે એટલે ભગવાને કીધું કે એને કઈક વધુ લાલચ હોય તો કઈક વધારે આપો એને એટલે કીધું તો હવે તો 32 ભાત ના ભોજન અમુક ખાવા વાળા હોય ને ભાઈ 32 ભાત ના ભોજન ના રોહડા મફત ખોલી દો મફત ખાવ મફત આપો એ 32 ભાઈ ના ભોજન ના રોહડા મફત ખોલી દીધા એટલે ભગવાને કીધું ભાઈ તો એમાંથી ભાઈ 50 જણા રોકાઈ ગયા કે હીરા મોરત મોતી નું ઝવેરાત અહીંયા મળી જાય ખાવાનું મફત મળી જાય તો ભગવાન ને હું આપણે બુડવાય કે આપણે શું કરવા ભગવાન શિવ નું આ તો કામ હતું આપણે એ 50 જણા ત્યાં રોકાઈ ગયા વળી 50 જાતા હતા એટલે નારદે કીધું પ્રભુ હજી 50 જણા આવે છે હવે શું કરવું તો હવે નાચને વાલી ને ગાને વાલી ને મુજરા ગોઠવી દો આમાં અમુક એવા હોય હીરા મોતી ઝવેરાત મળે રૂપિયા હાવ મફત મળે ખાવાનું હાવ મફત મળે અને આ માહોલ જો અહીંયા મળે નાચને વાલી ગાને વાલી તો હવે આપણે આપણે ભગવાન નું કામે શું છે એમાંથી એક જણો જાતો હતો સાહેબ નારદજીએ કીધું ભગવાન શિવને શિવ 199 જણા લાલચમાં રોકાઈ ગયા છે અહીંમાંથી એક જણો આવે છે તેથી સાહેબ
भगवान शिव भोलोनाथ विशाल बाल कंठ माल नयन कंठ माप पाप जटा लटा धरु शमान भगवान शिव પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને માં પાર્વતીને ભગવતીને કીધું તું ફૂલનો હાર લેતા આવો તો પ્રભુ કોણ આવે છે તમારે ફૂલના હારની જરૂર છે તેથી ભગવાન શિવ બોલ્યા છે મારો ત્યાગી ભગત આવે છે એને મારે ફૂલના હારથી સ્વાગત કરવું છે મારો બાપ આટલું આટલું જે છોડી હકે ઈ પૂર્ણગીરી બાપુ હુધી પોગી હકે ને આટલું છોડી હકે ઈ શિવ હુધી પોગી હકે સાહેબ આટલું છોડીને એક જણો ગયો ને એને ભગવાન શિવે સન્માન કર્યું સાહેબ આ મારા તમારા સન્માન કરવા હોય થાવા હોય તો પૂર્ણગીરી બાપુ જેવું બનવું પડે આપણે સંતોન પગે લાગી છીએ સાહેબ।